નમસ્કાર દર્શક મિત્રો કેટીવી ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે હું છું આપની સાથે કુમાર બારોટ દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ આપણે કોઈ મકાન લઈએ ગાડી લઈએ અને સાથે સાથે જે જીવંત વ્યક્તિઓ છે આપણે આપણા કુટુંબના સભ્યો છે આ દરેકનો આપણે વીમો લેતા હોઈએ છીએ અને આ વીમો તે એક પ્રકારની આપણી સુરક્ષા હોય છે કે જ્યારે ન કરે નારાયણ અને કોઈ વ્યક્તિને કંઈ થાય તો તે વીમાના જે પૈસા હોય છે તેમના કુટુંબીજનોને મળતા હોય છે દર્શક મિત્રો વીમો એવી વસ્તુ છે કે જે ખરેખર કરાવવી ખૂબ જ જરૂરી છે કારણ કે વીમો એ હંમેશા વ્યક્તિને અને એના કુટુંબીજનોને સાથ આપતો હોય છે તો દર્શક મિત્રો આજે આપણે વીમો અને ખાસ કરીને હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે કે મેડિક્લેમ કે મેડિકલ પોલિસી જે કહીએ છીએ તેના વિશે આજે આપણે વાત કરવાની છે અને જેની માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા મેડિક્લેમ નિષ્ણાત ભવ્ય શાહ તો ચાલો આપણે ભવ્યભાઈ પાસેથી કેટલીક મેડિક્લેમ વિશેની જે છે તે મહત્વની માહિતીઓ મેળવીશું ભવેભાઈ અમારા કે પ્લસ કેટીવી ન્યૂઝના આ જે ખાસ વિશેષ રજૂઆત છે મેડિકલ મેડિક્લેમની જે રજૂઆત છે તેમાં આપણું ખૂબ ખૂબ સ્વાગત છે ભવેભાઈ સૌથી પહેલાં તો આપ અમારા દર્શક મિત્રોને તે જણાવો કે જે વીમો જે છે તે શું હોય છે અને તે કેટલા પ્રકારનો હોય છે ઓકે ખાસ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ ઇન્વાઇટ કરવા માટે કેટીવી ન્યૂઝમાં જી હવે આ જે પ્રશ્ન આપણો છે બેઝિકલી વીમાનો મેઈન જે કહેવાય વીમો શું કહેવાય તો વીમો બેઝિકલી એ વસ્તુ કોઈપણ પ્રકારની આપણને આકસ્મિક જાનહાની થાય અથવા આકસ્મિક બીમારી થાય તો એ આકસ્મિક બીમારી સામેનું જે આર્થિક સંરક્ષણ છે જે આપણે કહેવાય ને ફાઇનાન્સિયલ પ્રોટેક્શન એ માટેનું એક કામ કરે છે એટલે એને બેઝિકલી ઇન્સ્યોરન્સ પોલિસી કહેવાય છે અચ્છા અને વીમાના પ્રકારમાં એવું છે કે જેમ આપણે બધાને પ્રેક્ષક મિત્રોને ખબર હશે લાઈફ ઇન્સ્યોરન્સ તો બધા જાણતા હોય છે જીવન વીમો તેની સાથે લાઈફ ઇન્સ્યોરન્સ સાથે જનર ઇન્સ્યોરન્સ હોય છે અને હેલ્થ ઇન્સ્યોરન્સ હોય છે જનરલ ઇન્સ્યોરન્સમાં જેમ કે હેલ્થ ઇન્સ્યોરન્સ મોટર ઇન્સ્યોરન્સ પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ છે કોમર્શિયલ મરીન લાઈફ ફૂલ એવા અલગ અન્ય પ્રકારના ઇન્સ્યોરન્સ હોય છે અને આવી રીતના લાઈફ હેલ્થ અને બેઝિકલી જનરલ ઇન્સ્યોરન્સ એમ ત્રણ પ્રકારની ઇન્સ્યોરન્સ કંપનીઓ અત્યારે આપણા ભારત દેશમાં ચાલી રહી છે ઓકે હવે તમે આ જે આખી આખી વાત કરી કે વીમાના જે વિવિધ પ્રકાર હોય છે હવે આ જનરલ ઇન્સ્યોરન્સ અને જે આપણો જે જીવનનો જે ઇન્સ્યોરન્સ છે આની સાથે જે મેડિક્લેમની જે ખાસ કરીને વાત કરીએ તો આ બેમાં શું ફરક હોય છે જનરલ ઇન્સ્યોરન્સમાં બેઝિકલી એવું હોય છે કે જનરલ ઇન્સ્યોરન્સ કંપની બધી જ પ્રોડક્ટ આપતી હોય છે જેમાં આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ મોટર ઇન્સ્યોરન્સ પ્રોપર્ટી અર્થક્વેક પર્સનલ એક્સિડન્ટ વર્કમેન કોમ્પન્સેશન પછી મરીન હુલ છે પછી ઇવન કેટલ ઇન્સ્યોરન્સ અને ફાર્મર્સની પોલિસી બધી જ પોલિસી એ જનરલ ઇન્સ્યોરન્સ આપે ઓકે જ્યારે હેલ્થ ઇન્સ્યોરન્સમાં ફક્ત હેલ્થ રિલેટેડ અને પર્સનલ એક્સિડન્ટ આ બે પ્રકારની પોલિસીઓ તમને મળી શકે છે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીમાં ઓકે તો હેલ્થ અને એક્સિડન્ટ આ બે નો સમાવેશ થાય છે આવું તમારું કેવું છે હેલ્થ એટલે કોઈ પણ જાતના રોગો આવી જાય કે આમાં કેટલાક ખાસ રોગોનો જ સમાવેશ થતો હોય છે હેલ્થ એ બેઝિકલી બહુ વાસ્ટ મેટર છે એટલે આમ તો અત્યારે હવે અત્યારે આપણે જોઈએ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીમાં તો એટલીસ્ટ બે ચૌદ પછી અમે જોયું છે કે ઘણી બધી બીમારીઓ જે પહેલાં કવર નથી થતી તે પણ હવે કવર થવા લાગી છે જેમ કે આપણે આયુષ ટ્રીટમેન્ટ છે એ બી કવર થાય છે મેટ સિઝર સિઝેરિયન મેટર્નિટી છે એ પણ કવર થાય છે અમુક ડે કે પ્રોસીઝર જે પહેલાં કવર નથી થતી હવે એ પણ કવર થાય છે એટલે હવે એ બહુ વાસ ફીલ થઈ ગયો છે પહેલાં થોડું સંક્ષિપ્ત ક્લેમ મળતા હતા અમુક જ બીમારીના જે હવે બહુ વાસ થઈ ગયો છે અને ઘણી બધી પ્રકારની ઇન્સ્યોરન્સ કંપનીઓ બધી જ પ્રકારની પ્રોડક્ટ્સ પણ આપે છે તમારે ડિઝીઝ વાઇઝ પણ તમને એમાં વીમો કે પોલિસી મળી શકે છે ડિઝીઝવાઈઝ પ્રોડક્ટ એને કહેવાય બિલકુલ તો આ આ આ આખી જે તમે વાત કરી હવે જો આપણે ખાસ કરીને હવે મેડિક્લેમના મુદ્દા પર આપણે આવીએ તો મેડિક્લેમ એ એવી વસ્તુ છે કે છેલ્લા થોડા વર્ષોમાં મેડિક્લેમ વિશેની જાગૃતિ ઘણી સમાજમાં ફેલાય છે પણ છતાં પણ હજુ પણ કેટલાક લોકો મેડિક્લેમ દાખલા તરીકે કોઈનો એવો અનુભવ હોય કે ભાઈ મેડિક્લેમમાં પૈસા મળ્યા નથી તો લોકો પાછા મેડિક્લેમ લેવાનું ટાળે છે પાછું ઠેલે છે પણ સૌથી મહત્ત્વની વસ્તુ તે છે કે મેડિક્લેમ જે છે તે કઈ ઉંમરે લેવો જોઈએ અથવા તો કઈ ઉંમરે મેડિક્લેમ મળતો હોય છે ઓકે બેઝિકલી ખાસા સમયથી આપણા ત્યાં ઇન્સ્યોરન્સ કંપનીમાં લગભગ ત્રણ ત્રણ મહિનાથી નેવ દિવસથી લઈને એંસી વર્ષ સુધીની ઉંમરના વ્યક્તિઓ પોલિસી લઈ શકે છે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી અમે એમાં એવું છે કે ત્રણ મહિનાના જે બાળક હોય જે જ્યારે બી ડિલિવરી થયા પછી ત્રણ મહિનાનું બાળક હોય ને કોઈની પોલિસી ચાલુ હોય તો એ પોલિસી દરમિયાન તેનું બાળક ઇન્કલુડ કરાઈ શકે છે ઘણી ઘણી પોલિસીઓ ત્રણ મહિનાથી કદાચ એના પહેલાથી પણ હવે ઇન્કલુડ કરવા માંગ કન્ટિન્યુ કરે છે અને અમુક પોલિસીઓ જે પબ્લિક સેક્ટર કંપનીઝમાં હોય છે ત્રણ મહિના છ મહિનામાં બી કરે છે અને તે એસી વર્ષ સુધીના વ્યક્તિઓ પોલિસી લઈ શકે છે અચ્છા હવે આ તમે વાત કરી કે ત્રણ મહિનાથી લઈને એંશી વર્ષ સુધી પરંતુ ક્યાંક એવું પણ જાણવા મળતું હોય છે કે કેટલી કંપનીઓ જે સિનિયર સિટીઝન છે સાઠ પછી જે છે સામાન્ય કે સિત્તેર વરસની આસપાસ જો કોઈ વ્યક્તિ પહોંચી ગયો હોય તો પછી એનું મેડિક્લેમ નથી કરવામાં આવતું શું છે આ આ આ મુદ્દો શું છે એનું કારણ બેઝિકલી એવું હતું જે પહેલાંની વાત કરું કે પહેલાં સિનિયર સિટીઝનને મેડિક્લેમ પોલિસીમાં લેવામાં તકલીફ પડતી હતી એ તમારી વાત સાચી છે કે સાઠ વર્ષ પહેલાં મતલબ સાહીઠ વર્ષની ઉંમરની ઉપરના વ્યક્તિ હોય તો તેમને પોલિસી લેવામાં તકલીફ પડતી હતી ખાસ કરીને જો તેમને પોલિસી પહેલાં ન લીધી હોય સાહીઠ વર્ષ પહેલાં તો એમને નથી મળતી તો હવે છેલ્લા પાંચ વર્ષથી પાંચથી દસ વર્ષ કહી શકાય એટલીસ્ટ પણ છેલ્લા પાંચ વર્ષથી ઘણી બધી કંપનીઓએ એવી પોલિસી લાવી છે જે સ્પેસિફિકલી સિનિયર સિટીઝન માટે છે કે જે ત્રણ મહિનાથી લઈને સાહીઠ વર્ષ અને સાહીઠ વર્ષથી ઉપરના લોકો માટે છે સાહીઠથી એંસી કદાચ એનથી ઉપર ઉપર વધારે હવે એંસીથી સો સુધી વર્ષ વર્ષ સુધી પણ પોલિસી કન્ટિન્યુ રહે તો સ્પેસિફિકલી સિનિયર સિટીઝન માટે જ પોલિસી બને છે જેમની ઉંમર સાઈઠ વર્ષથી ઉપર હોય તે પણ આ પોલિસી લઈ શકે જેને પોતાની પહેલાંથી પોલિસી હોય સાઈઠ પહેલાં એ તો કન્ટિન્યુ રાખી જ શકે છે ઉપરાંત જે નવા પોલિસી હોલ્ડર છે જેની અત્યાર સુધી પોલિસી નથી પચાસ પંચાવન સાહીઠ વર્ષની ઉંમર છે તે લોકો સિનિયર સિટીઝન પોલિસીનો ઉપયોગ હંડ્રેડ પર્સન્ટ સદઉપયોગ લઈ શકે એ બિલકુલ પોલિસી દ્વારા બિલકુલ હવે હવે આજે આજે વાત કરવામાં આવે શું આમ આમાં ક્યાંક એવું નથી લાગે દાખલા તરીકે જે કોઈ નાની સાઈઠ વર્ષથી નીચેના લોકોનો મેડિક્લેમ પોલિસી માટેના નિયમો અને સાઠ વર્ષથી ઉપરના જે મેડિક્લેમ ભલે લઈ શકે પણ એના નિયમોમાં કોઈ ખાસ ફેરફાર હોય છે ખરો હા હા ધેટ્સ રાઇટ એકચ્યુઅલી સિનિયર સિટીઝન પોલિસી લેતી વખતે ખાસ દરેક કંપનીએ એક ધ્યાન રાખતી હોય છે કે એમને કોઈ જૂની બીમારી છે કે નહીં અને એ જૂની બીમારી હંમેશા ડિક્લેર કરી દેવી જે કારણ કે સિનિયર સિટીઝન છે એટલે એ દરેક કંપનીએ એ માનીને ચાલે છે કે કોઈને કોઈ બિઝનેસ હોઈ શકે મે બી હોઈ શકે એવું નથી જરૂર નથી હશે પણ હોઈ શકે એટલે એ હંમેશા એ પ્રશ્ન પૂછતી હોય છે પ્રોપોઝલ ફોર્મમાં કે તમને કોઈ જૂની બીમારી છે કે નહીં અને એ જૂની બીમારી ડિક્લેર કર્યા પછી એ જૂની બીમારી એક વર્ષ કે બે વર્ષના અંતર બાદ એ કવર થાય છે સિનિયર સિટીઝન માટે એટલે પહેલાં જેવું હતું કે સિનિયર સિટીઝન માટે પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ જે કહેવાય છે પોલિસી લીધા પહેલાના કોઈ બીમારી હોય ને પ્રી એક્ઝિસ્ટિંગ કહેવાય એ કવર નહોતું તો હવે એ જે સિનિયર સિટીઝન પોલિસી લઈએ છીએ આપણે અથવા કોઈ ડિઝીઝ સ્પેસિફિક તો એમાં તમે તમારી જૂની બીમારી કોઈ પણ હોય ડિક્લેર કરો તો કંપનીની જે અંડર ડિપાર્ટમેન્ટ છે જે રિસ્ક ડિપાર્ટમેન્ટ છે એ પોતે ઇવેલ્યુએટ કરી અને તમને એ પોલિસી આપે છે કવર્ કરીને એટલે એ વસ્તુ એક કે બે વર્ષ પછી પ્રી એક્સિંગ ડિસીઝ પણ કવર થઈ જાય છે અચ્છા તો આપે જે વાત કરીએ એ ફરક છે હવે જે પૈસા મળવાની જે બાબત હોય છે તેમાં કેટલો ફરક જોવા મળતો હોય છે દાખલા તરીકે હું એમ કહું કે હું સિત્તેર વર્ષનો છું ને અત્યારે એક કરોડની પોલિસી લઈ લઉં અને બે પાંચ વર્ષમાં કદાચ મને કંઈક થઈ જાય તો પછી વસ્તુ એ છે તો શું આમાં વીમા પોલિસી જે કંપની છે જે જે કંપનીઓ છે તે શું જે યંગ એજમાં પોલિસી લીધેલી હોય તે જ રીતે પૈસા આપવા બંધાયેલી છે જે યંગ એજમાં પોલિસી હોય છે એમાં ખાસ એવા ટર્મ્સ એન્ડ કન્ડિશન એવા રેસ્ટ્રિક્ટેડ નથી હોતા જે કો પે ના જે હોય છે અથવા સબ ના પણ સિનિયર સિટીઝન પોલિસી જે હોય છે જે વયવૃદ્ધ સાઈઠ વર્ષની ઉંમરના ઉપર માટે એમાં ખાસ એવી એ સબ ને કેપ લિમિટ્સ હોય છે જેને ઇન્સ્યોરન્સ ટર્મિનોલોજીમાં કેપ લિમિટ કહેવાય ડિઝીઝ વાય કેપ લિમિટ કે ભાઈ કેટરેક હોય તો બે લાખમાં તમને પંદર હજાર જ મળે ચાર લાખ હોય ચાર લાખ બે લાખથી ચાર લાખની ઉપર છે હોય તો વીસ હજાર મળે ચાર લાખથી ઉપર હોય તો ત્રીસ હજાર સુધી મળે એ કેપ લિમિટ આવતી હોય છે અને બીજી ઘણી બધી સબલિમિટ્સ અને સિનિયર સિટીઝન માટે કોપ એ ખાસ લાગુ પડતું હોય છે કારણ કે કંપની એવું માનીને ચાલે છે કે અમે એઝ અ સિનિયર સિટીઝનને ફોર વેલ બિંગ સોશિયલ વેલફેર માટે જ પોલિસી આપીએ છીએ અને એમનો ક્લેમ સાહીઠની તો પાસઠ કે સિત્તેર વર્ષે આવવાનો છે અને એ જ્યારે આવે છે તો એ રિસ્ક એમનું કવર કરે છે એમની લાયબિલિટી કવર કરે છે અને એ લાયબિલિટી કવરમાં સમજો કાલ સવડીને બે કે ચાર કે પાંચ લાખનો ક્લેમ આવ્યો તો એ દરેક ક્લેમમાં એ દસ ટકા કોપે કે વીસ ટકા એ દરેક પોલિસીની ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે એ કોપે એનું કપાય એટલે ટોટલ સમજો ક્લેમ હોય દસ એક લાખનો તો એમમાં દસ ટકા એનું કોપે હોય દસ હજાર કંપની કાપી શકે એટલે કાપી લે છે એટલે ધેટ ઇઝ કોલ્ડ એટલે આજે તમે કહો છો આ આ કેટલા પર્સન્ટ જે હોય છે તે સામાન્ય તે ઓછા મોછા કેટલા પરસન્ટ અને વધુમાં વધુ કેટલા પર્સન્ટ સિનિયર સિટીઝન ને મળતું હોય છે અગેન ઇટ વેરીઝ ફ્રોમ કંપની નો કંપની અલગ કંપની બધાની કંપની અલગ એટલે આપણે જનરલ વાત કરીએ એટલે એટલે મે બે એક્સ્ટ્રીમિટીઝ છે કે ઓછા મોછું આટલું ને વધુમાં વધુ આટલું એમ યા ઓછામાં જો સર જોવા જઈએ તો દસ ટકા તો હોય જ છે દરેક કંપનીમાં કોપે અને વધુમાં વધુ ત્રીસ થી ચાલીસ ટકા સુધી જઈ શકે છે અચ્છા તો જે સિનિયર સિટીઝનો છે તેમના માટેની આ એક ખાસ તમે બહુ જ મહત્ત્વની વાત કરી કારણ કે સિનિયર સિટીઝન જે કોઈ વ્યક્તિ હોય ને એણે અત્યાર સુધી નથી લીધી મેડિકલ મેડિક્લેમ જે છે તેનું ચલણ છેલ્લા થોડા સમયથી વધ્યું છે અચ્છા હવે આમાં એક પ્રશ્ન એ પણ થાય છે ઘણી વખત તમે જ્યારે ક્લેમ નથી કરતા જે વર્ષે વાહનોમાં એવું ક્યાંક જોવા મળે છે કે જ્યારે ક્લેમ નથી કરતા ત્યારે એનો બોનસ ઉમેરાતો હોય છે તેવું જીવંત વ્યક્તિ માટે પણ ખરું કે જ્યારે એ ક્લેમ ન કરે અમુક વર્ષો સુધી કે ભાઈ આ વર્ષે એને કોઈ ક્લેમ નથી કર્યો આવતા વર્ષે તો એનો બોનસ પોઈન્ટ અને કદાચ પાંચ સાત દસ વર્ષે જ્યારે ક્લેમ કરે ત્યારે એનો એનો બોનસ જે છે તે એટલે કે બેનિફિટ જે છે તે મળે યસ યસ એ વાત સાચી સર એકચ્યુઅલી એમાં એવું છે કે દરેક પોલિસ કંપનીમાં એ પ્રાધાન હોય છે એનસીબી એને કહેવાય નો ક્લેમ બોનસ ઓકે જે પહેલા વર્ષે તમે કોઈ ક્લેમ ના કરો તો બીજા વર્ષે જયારે આપ રિન્યુ કરો પોલિસી તો પાંચ ટકા બોનસ એડ થાય પાંચ ટકાથી લઈને પચાસ ટકા સુધીનું બોનસ એડ થતું હોય છે ધેટ ઇઝ ઓલ પ્રોવિઝન ઇઝ ધેર આઈડી ગાઈડલાઇન્સ જ છે આમાં એટલે એ પાંચ ટકા પછી બીજા વર્ષે ના થાય ને તો ત્રીજા વર્ષે દસ ટકા થાય એના પછી ચોથા વર્ષે પંદર ટકા એમ એમ કરીને પચાસ ટકા સુધી મેક્સિમમ એ બોનસ એડ થતું હોય છે એટલે સમ ઇન્શ્યોર સપોઝ સમ ઇન્સ્યોર આપણો રહ્યો એક લાખ તો એક લાખની ઉપર પચાસ ટકા બોનસ હોય એટલે દોઢ લાખ સુધીનો તમારો વીમો થઈ ગયો જેટલા તમે ક્લેમ ના લો એટલો તમારો એનસીબી એ એમાઉન્ટમાં એડ થતો જાય બિલકુલ તો આ આ એક બહુ જ સારી વસ્તુ છે કે જો ખરેખર તમે મોડી ઉમરે ભલે તમે મેડિક્લેમ લીધો છે પણ તમે તમારી જાતને જેટલી સ્વસ્થ રાખશો એટલું તમને પાછળથી પણ કદાચ એ બેનિફિટ જે એમરજન્સીમાં જ્યારે મળવાના હશે ત્યારે આપને ચોક્કસ મળશે હવે આમાં બે ત્રણ વસ્તુ છે કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ અત્યારે તો સ્વસ્થ છે પાછળથી કદાચ કોઈ કેન્સર કે કોઈ ભયંકર રોગ લાગુ પડે અથવા તો હાર્ટ એટેક આવે અને કોઈ સિનિયર સિટીઝનનું સિત્તેર કે એંશી વર્ષે એનું મૃત્યુ થાય અકસ્માતમાં કોઈ સિનિયર સિટીઝનનું મૃત્યુ થાય અને કોઈનું કુદરતી મૃત્યુ થાય આ ત્રણેય બાબતોમાં પોલિસી જ્યારે જે પાછી મળવાના જે પૈસા જે બહુ સાદી ભાષામાં કહું તો જે પૈસા જે રિએમ્બર્સમેન્ટ જે મળતું હોય છે તેમાં કેટલો ફરક રહેતો હોય છે આપણા જે પ્રશ્ન છે બેસિકલી કે પાછલી ઉંમરમાં જો કોઈ આવું આકસ્મિક મૃત્યુ થાય તો કેટલું મળી શકે એમાં બેસિકલી જે હેલ્થ પોલિસી છે એમાં તો જ્યાં તમારી પોલિસી કન્ટિન્યુ હોય અને ડ્યુરિંગ પોલિસી પિરિયડમાં જો કોઈનો અકસ્માત થાય તો એમાં જે મેડિકલ એક્સપેન્સીસ થયો હોય એ એમને ડેફિનેટલી પૂરેપૂરો મળી શકે છે જેટલું એમનો સમ ઇન્શ્યોર્ડ હોય અને મેડિકલ એક્સપેન્સના ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે જે મળતા મળવાપાત્ર રકમ હોય તે એમને મળી શકે અને જે બીજી વસ્તુ તમે આપે કીધી કે જે પર્સનલ એક્સિડન્ટ જેને પોલિસી અમે કહીએ તો એક્સિડન્ટ પોલિસી હોય એટલે જે હેલ્થ ઇન્સ્યોરન્સ સિવાય બીજી એક પોલિસી છે પર્સનલ એક્સિડન્ટ એમાં એમને બેસિકલી ડેથ ક્લેમ એમાં સમ ઇન્શ્યોર્ડ જે હોય બે લાખ દસ લાખ પચીસ લાખ એ એમને ડેથ ક્લેમના નિયમ મુજબ એ પૂરેપૂરો મળી શકે છે એટલે હેલ્થ ઇન્સ્યોરન્સમાં તમને જે તમારા મેડિકલ એક્સપેન્સ થયા છે એના ખર્ચા મળી શકે અને મૃત્યુ થયા બાદના જે ખર્ચા હોય છે ટુ ધ નોમિની એ બેઝિકલી પર્સનલ એક્સિડન્ટ પોલિસીમાં એમને મળી શકે છે

દેશ દુનિયામાં ક્યાંય બી જતા હોય તો એક્સિડન્ટ જો થઈ જાય તો એવા સંદર્ભમાં આપણને નાની મોટી ઇન્જરી થતી હોય છે નાનો મોટો ખર્ચો આવે ઘરે બેસવું પડે અથવા તો મોટો ખર્ચો આવે અથવા તો એવું બી થાય કે કદાચ ન કરે નારાય એ ડીમા ઇસ કોઈ એક્સપાયર્ડ બી થઈ જાય જી તો આમાં પર્સનલ એક્સિડન્ટમાં ચાર પ્રકારના ક્લેમ્સ મળતા હોય છે જેમ કે ફર્સ્ટ એને ટીટીડી કહેવાય ટેમ્પરરી ટોટલ ડિસેબલમેન્ટ જેમાં જેટલા અઠવાડિયા કે જેટલા વીક એ માણસ ઘરે રહે મતલબ હોસ્પિટલમાં નહીં અથવા તો ઘરે રહે તો એટલા દિવસનું એટલા વીકનું એટલે પાંચ આઠ દસ વીસ વીકનું એનું એમને કોમ્પન્સેશન મળે એવી જ રીતે એમના સમ ઇન્શ્યોરના અમુક પર્સન્ટેજના કોમ્પન્સેન એ વીકમાં એ સુધી મળે એવી રીતના જો ટેમ્પરરી ટોટલ ડિસેબલમેન્ટ હોય અથવા ટેમ્પરરી પાર્શિયલ ડિસેબલ એમ કે કોઈ બી એક આંગળી કપાઈ ગઈ તો એ આંગળી કપાયા બાદ એને એમને સાંધી તો ખરી ડોક્ટરે પણ એવું લાગે છે કે હજુ એ નહીં કામ કરી શકે એમને જોઈન કરી છે પણ છતાંય એ આંગળીનો ઉપયોગ નહીં કરી શકે તો એને અમે કહીએ છીએ ટેમ્પરરી અને પર્મનન્ટ ટોટલ ડિસેબિલિટી એટલે એ પર્મનન્ટ ટોટલ ડિસેબિલિટીમાં એમને અમુક પર્સન્ટેજ એ સિવિલ સર્જનના સર્ટિફિકેટના આધારે એમને પચાસથી એસી ટકા સુધીનું વળતર મળે અને ત્રીજા સંદર્ભમાં જેમ કે કોઈનો અકસ્માત હા ટોટલી અત્યારે અત્યારે કદાચ લકવા થઈ ગયો છે પણ એ પાછો મટી પણ જશે એવી પણ એક ડૉક્ટરો શક્યતા બતાવે અને મટી પણ જતો હોય તો આમાં શું થાય એ બેઝિકલી ટેમ્પરેરી ટોટલ ડિસેબલમેન્ટમાં બી અમે જનરલી એ વીક પ્રમાણે ચાલતું એમાં મેડિકલ સર્ટિફિકેટ જ્યારે ડૉક્ટર આપે અમને કે આટલાથી આટલા વીક છ વીક આઠ વીક દસ વીક કદાચ સાહીઠ વીક સુધી પેશન્ટને ઘરે જ રહેવું પડશે અને એનું મેડિકલ સર્ટિફિકેટ બધા જ આપણા પુરાવા સાથે લેબ રિપોર્ટ્સ પુરાવા સાથે આપે તો એ કંપની એ પર્ટિક્યુલર વીક એટલા વીક માટે એને એટલું કોમ્પન્સેસન પે કરે છે એને ટેમ્પરેરી ટોટલ ડિસેબલમેન્ટ કહેવાય અચ્છા કુદરતી મૃત્યુનું શું કુદરતી મૃત્યુમાં દરેક કંપનીમાં એક જ પ્રાવધાન છે કે એમને જેટલી વીમા રિકમ હોય વીસ લાખ પચીસ લાખ ડેથ એને એટલે ટેબલ ડીમાં મૂકવામાં આવે છે લાસ્ટ ડીમાં બિકોઝ એમાં અલ્ટિમેટલી કમ્પ્લીટ સમ ઇન્સ્યોરન્સ એમના સગા સંબંધીઓને કે એમના નોમિનીને આપી દેવામાં આવે છે એટલે સમજો કોઈએ પચીસ લાખનો વીમો લીધો હોય તો ટેમ્પરરી ડોટર ડિસેમ્બરનો અલગ હોય પ્લસ ટેમ્પરરી પર્મનન્ટ ટોટલ ડિસેબેટનો અલગ હોય અને ડેથ ક્લેમ ડેથ ક્લેમમાં પૂરેપૂરે એમની રકમ મળી જતી હોય છે દસ લાખ તો દસ લાખ ને પચીસ લાખ તો પચીસ લાખ પૂરે એ રકમ એમને મળવા થતી હોય છે અચ્છા હવે ભાઈ આપે જે આખી વાત કરી હવે સૌથી મહત્વની વસ્તુ એ છે મેડિક્લેમ લેતી વખતે લોકોએ ખરેખર શું ધ્યાન રાખવું જોઈએ હા હા આ એક બહુ સરસ પ્રશ્ન છે અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે ખાસ દર્શક મિત્રોને આપને વિનંતી કે ખાસ ધ્યાન રાખજો કારણ કે અત્યારે શું છે કે આપણે ભારત દેશમાં ચાર પબ્લિક સેક્ટર કંપની વધતા બીજી ત્રીસ ચાલીસ એટલે લગભગ છત્રીસથી ચાલીસ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે અને તેના સેલ્સ મેનેજર હોય એજન્ટ હોય અને દરેક પોતાને માર્કેટિંગ કરતા હોય છે પોલિસીનું હવે દરેક પોલિસીના અલગ ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે અલગ કવરેજ હોય છે તો જ્યારે બી તમે પોલિસી લેવા જાઓ એટ એસ જ્યારે આપણે હેલ્થ પોલિસી લેવા જઈએ ત્યારે અમુક ખાસ બાબતો એ ધ્યાન રાખવાની વસ્તુ એ છે કે તમારે એક ખાસ જોવાનું હોય કે તમારું જે પોલિસી છે એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જે ક્લેમના છે કયા છે પહેલાં ત્રીસ દિવસના ટર્મ્સ એન્ડ કન્ડિશન ફર્સ્ટ ટુ ઇયર્સ એક્સન છે કે નહીં કો શું છે એ કોપે જે લિમિટ છે એ દસ ટકા છે પચીસ ટકા ત્રીસ ટકા અને એ શું ચાલીસ વર્ષની ઉંમરના કે યંગ લોકોને બી એપ્લિકેબલ છે કે ઓનલી સિનિયર સિટીઝનને તે તદઉપરાંત ઘણી સબિ સબલિમિટ જેને કહેવાય ડિઝીઝ વાઇઝ સબ લિમિટ એપ્લિકેબલ હોય છે એટલે જેમ કે કેટરક હોય તો પંદર વીસ હજાર મળે પછી હિસ્ટક્ટોમેથી આટલા જ મળે સ્ટોનનું ઓપરેશન તો આટલા જ મળે હર્નિયામાં આટલા જ મળે એ સબ લિમિટ ડિઝીઝ વાઇઝ દરેક કંપનીએ ડિફાઈન કરેલી હોય છે તો એ બી ખાસ વાત જાણી લેવી જ્યારે બી તમારી જોડે કોઈ એજન્ટ કે સેલ્સમેન આવે અથવા તમારો કોઈ સંબંધિત સજેસ્ટ કરે તો પોલિસી ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં આ બધી ખાસ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની અને જાણી લેવી જોઈએ કે સબલિમિટ અને કોપે કેટલી છે અને એની એના પછીનો મોટા મોટો મુદ્દો આવે છે એ છે પ્રીમિયમનો તો પ્રીમિયમમાં એવું છે કે જેમ ઘણા બધા પ્રકારની ઇન્સ્યોરન્સ કંપની છે તેવી જ રીતે ઘણા બધા પ્રકારના ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ હોય છે જેમ કે આપણે એને કહીએ આપણે ઇન્ડિ ફેમિલી ફ્લોટર પોલિસી કહેવાય એક તો ફ્લોટર પોલિસી હોય જે ફેમિલી માટે આખા જે આપણા ફેમિલીમાં હોય એમાં એ ફ્લોટ થઈ શકે અમાઉન્ટ સમ ઇન્સ્યોર બીજું હોય છે ઇન્ડિવિજ્યુઅલ પોલિસી ત્રીજી હોય છે સિનિયર સિટીઝન ચોથી ન્યૂ બોર્ન ચાઇલ્ડ પોલિસી અને આવા જ રીતે ડિઝીઝ વાઇઝ પોલિસી પણ હોય છે જેમ કે કેન્સર પોલિસી હોય છે અથવા કાર્ડિયક પોલિસી હોય છે ડાયાબિટીસ રિલેટેડ પોલિસી હોય છે તો આ બધી પ્રકારની પોલિસીમાં અલગ અલગ પ્રીમિયમ હોય ફ્લોટર પોલિસીમાં પ્રીમિયમ થોડું ઓછું હોય કારણ કે એ આખું તમારા ફેમિલી વચ્ચે એ ડિસ્ટ્રીબ્યુટ થતું હોય છે રિસ્ક એવી રીતે ઇન્ડિવિજ્યુઅલ પોલિસી પ્રીમિયમ પણ હોય છે અને સિનિયર સિટીઝન પોલિસી હવે સિનિયર સિટીઝન પોલિસીનું જે પ્રીમિયમ હોય છે એ અગેન કંપની ટુ કંપની વેરીસ કરે છે પણ જનરલી એવું દેખાય છે કે સિનિયર સિટીઝન પોલિસી થોડીક તમને કદાચ લાગી શકે એટ ટાઈમ્સ મોંઘી પણ એમાં બધું જ કવરેજ થતું હોય પ્રી એક્સટીંગ ડિઝીઝ છે કે અમુક તમારા જે જૂના ડિઝીઝ વધતા કોઈ બી કોપે ન લાગુ પડતું હોય અથવા કોઈ રૂમ લેન્ડ લિમિટમાં એમને ફાયદો થતો હોય તો એ તમને એ જે પ્રીમિયમ તમે છે થોડુંક બી વધારે આપશો તો એ કવર થઈ શકશે એટલે બેઝિકલી આમાં શું છે કે પ્રીમિયમ અને પોલિસી ટર્મ્સ એન્ડ કન્ડિશન આ બે વસ્તુ ખાસ રાખવાની જરૂર છે અને એની સાથે એક બીજું ખાસ એ ધ્યાન રાખવાનું કે કોપે સબ લિમિટ અને રૂમ રેન્ડ લિમિટ કેટલી છે રૂમ રેન્ડ કેપ લિમિટ એટલે કારણ કે દરેક ઇન્સ્યોરન્સ કંપનીમાં વન પર્સન સમ ઇન્સ્યોર્ડ હોય છે રૂમ રેન્ડ ટુ પર્સનો સમ ઇન્સ્યોર્ડ હોય છે એ આઈસીયુ વોર્ડમાં હોય છે ઓકે એટલે એટલે જ્યાં જ્યાં દાખલ કર્યા છે દાખલા તરીકે જનરલ વોર્ડમાં દાખલ કર્યા છે કે આઈસીયુમાં દાખલ કર્યા છે એ પ્રમાણે જે પોલિસીના જે પૈસા પાછા મળતા હોય છે તેને રિલેટેડ આ આખી વસ્તુ છે તો હવે તમે જે જે હમણાં વાત કરી ખાસ કરીને આપણે એ વાત ચર્ચા રહ્યા છીએ કે મેડિક્લેમ લેતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ હવે તમે જે આખું આ વર્ણન આપ્યું કે ભાઈ આટલી આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ હવે વ્યક્તિ દરેક વ્યક્તિ કદાચ ટેકનો સેવી ન હોય કદાચ ઇન્ટરનેટનો એટલો ઉપયોગ ન કરતો હોય તો કોઈ એવી સંસ્થાઓ ખરી કે જે તમને પોલિસી લેવામાં મદદ કરે કારણ કે હું તો ચલો હું હું પોલિસી વેચનાર છું તો હું તો મારી કંપનીના જ વખાણ કરીશ યા પરંતુ એવું કંઈ ખરું કે જેનાથી વ્યક્તિને નિર્ણય લેવામાં મદદ મળે કે ભાઈ કઈ કંપનીની પોલિસી આપણે લેવી જોઈએ જે આપણા માટે સારી છે આ અઘરો પ્રશ્ન છે બેઝિકલી કારણ કે નિર્ણય લેવો કે કઈ પ્રકારની પોલિસી લઈ ઓબ્વિયસલી એ તો આપણે પ્રેક્ષકો ઉપર જ હોય છે આપણે પોતાના ઉપર છે કે વીજ પોલિસી સ્યુટ સસ કે વધારે સ્યુટેબલ છે પણ એ એટલું છે કે જો અત્યારે આજના કહેવાય ને ટેકનોલોજી યુગમાં હવે ઘણી બધી ઓનલાઈન પોલિસીસ પણ મળતી હોય છે લગભગ દરેક ઇન્સ્યોરન્સ કંપનીએ હેલ્થ હોય જનરલ હોય કે લાઈફ એ ઓનલાઈન પોલિસી આપતી જ હોય છે અને એમની ડિટેલ્સ એ ઓનલાઈન એમના વેબસાઇટમાં અવેલેબલ હોય છે તદઉપરાંત ઘણા બધા લોકોએ પોલિસી બધા વિશે બી જાણ્યું હશે એનામાં બી ઘણી બધી પોલિસીઓ અવેલેબલ હોય છે અને એનું પ્રોડક્ટ ડિટેલ્સ આપેલું હોય છે તો જો તમારે પ્રોડક્ટ લેવી હોય તો એનું ડિટેલ તમે એમાં જાણી શકો અને કમ્પેર કરી શકો અને કમ્પેરિઝન એ આ ડિજિટલ ટેકનોલોજી દ્વારા તમે કરી શકશો કે આ પર્ટિક્યુલર કંપનીની પોલિસીમાં આ કવરેજ છે એનું આ પ્રીમિયમ થાય છે અને બીજી પોલિસીમાં આ કવરેજ છે આ ઉંમરે આટલું કેપ લિમિટ છે અને આ પ્રીમિયમ આવે છે તો એના આધારે તમે ડિસિશન એને કહેવાય ઇન્ફોર્મ ડિસિઝન લઈ શકો જાણીને તો એમાં એમાં એવું પણ થઈ શકે કે ભાઈ બે ત્રણ જુદી જુદી કંપનીના જે એક્ઝિક્યુટિવ્સ છે તેમને તમે મળી અને તમે જાણી શકો કે તમારા ઘરમાં કેવા પ્રોબ્લેમ છે ખાસ કરીને હેરિડિટરી કોઈ છે કે નહીં આની સાથે સાથે અકસ્માતમાં પણ જે લોકો લેતા હોય છે પોતાના માટે પોલિસી તેમાં પણ કઈ કંપની ઓછા પ્રીમિયમમાં કયું વધુ સારું વળતર આપે છે આવું પણ જે છે કદાચ લોકો જાણી શકે હવે જ્યારે મેડી ક્લેમની જ્યારે વાત આવે છે ત્યારે સ્વાભાવિક છે કે ફોર્મ કે આ બધું ફિલઅપ કરવાનું હોય છે અને એને જમા કરવાનું હોય છે આ ફોર્મ ભરતી વખતે કેવી કાળજી રાખવી ઓકે આમાં એવું છે કે બેઝિકલી આપણે એક તો પોલિસી લેખતા વખતે ફોર્મ ભરવાનું હોય છે અને બીજું ક્લેમ સબમિટ કરતી વખતે જ્યારે પોલિસી લખતા વખતે આપણે જે ફોર્મ સબમિટ કરીએ પ્રપોઝલ ફોર્મ કહેવાય જે એઝ પર ગાઈડલાઇન્સ નોર્મ્સ એવરી ઇન્સ્યોરન્સ દરેક ઇન્સ્યોરન્સ કંપની ફોલો કરતી હોય છે એ પ્રપોઝલ ફોર્મ એક કોન્ટ્રાક્ટનો બેઝ છે મેઇન બેઝ છે ઇન્સ્યોરન્સ કંપની અને ઇન્સ્યોર્ડ એટલે કસ્ટમર અને ઇન્સ્યોરન્સ કંપનીનો મેઇન બેસ છે પ્રપોઝલ ફોર્મ એટલે અમે દરેક વ્યક્તિને ખાસ નમ્ર વિનંતી કરીએ કે જ્યારે બી તમે કોઈ પોલિસી લો ચાહે ઓનલાઈન લો કે કોઈ સેલ્સમેન એજન્ટ દ્વારા કોઈને આપણે રિલેટિવને બોલાવીને લો પણ પ્રોપોઝલ ફોર્મ બરાબર એકદમ ચોકસાઈપૂર્વક ભરજો એમાં જેમ ઘણી બધી વિગતો એવી હોય છે કે જે ક્લેમ વખતે હંમેશા મેડિકલ ડિપાર્ટમેન્ટ કે તેના અન્ડરરાઇટિંગ ડિપાર્ટમેન્ટ એ જોતા હોય છે ને એના બેસ પર ડિસિશન લેતા હોય છે એટલે પ્રપોઝલ ફોર્મમાં જેમ કે નામ પૂરેપૂરું નામ જે આપણા આધાર કાર્ડ કે જે આઈડી નામ છે 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 એડ્રેસ એ પ્લસ નોમિની આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ખાસ આવી કારણ કે કોવિડના ટાઈમે અમે જોયું કે ઘણી બધી પોલિસીમાં નોમિનીનું નામ જ નતા લખ્યા કારણ કે એ લોકો પાંચ છ વર્ષ પહેલા જૂની પોલિસી લીધી હવે પેરેન્ટમાં મે બી જે અર્નિંગ પર્સન હોય જે ફાધર હોય એમને પોલિસી લીધી પણ એમને ખબર નથી અને એમને કદાચ ભૂલી ગયા નોમિનીનું નામ નાખવાનું તો આવા સંદર્ભમાં જે કોવિડમાં બી અમે જોયું કે કોઈ બી અકસ્માતમાં કોઈ બી સપોઝ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એમાં એમને નોમિનીના પૈસા કંપની આપવાના હોય છે મેડિક્લેમ ના હોય કે લાઈફ ઇન્સ્યોરન્સ કે કોઈ બી બીજું હોય તો એ દરમિયાન જ્યારે નોમિનીનું નામ લખ્યું હોય તો કંપની માટે ઈઝી થઈ જાય કે એનું કેન્સલ ચેક લઈ કે એને એનઇએફટી કરી દેખા તો એના નામે થઈ શકે પણ જો નોમિનીનું નામ ન હોય તો એની પ્રક્રિયા બહુ લાંબી થઈ જાય છે કારણ કે એ સંદર્ભમાં પછી એને એફિડેવિટ કરાવી પડે એડવોકેટ જોડે એફિડેવિટ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ફેમિલી ટ્રી આઈડી પ્રૂફ સાથે અને કેન્સલ ચેક સાથે આપવું પડે અને બાહેધારી સાથે આપવું પડે છે કે મારા કે બીજા કોઈ વ્યક્તિ સિવાય આમાં ઓબ્જેક્શન નથી એમને ક્લેમનો રકમ મળે તો એટલે અમે ખાસ સજેસ્ટ કરીએ છીએ કે નોમિનીનું એમ જે નેમ છે એ ખાસ લખવું દરેક પ્રોપોઝલ ફોર્મમાં અને પ્રોપોઝલ ફોર્મે ધ્યાનથી જ ચકાસવું અને કોઈ બી જૂની બીમારી હોય તો આપણે લખી દેવી જેથી કરીને તમારું જો પ્રોપોઝલ ફોર્મ એક્સેપ્ટ થઈ જાય એનો મતલબ તમારું રિસ્ક કવર થઈ ગયું તો યુ આર સેફ ઓન ધ કોન્ટ્રી તમે કોઈ બી ડિસિઝ કરો ડિક્લેર તો તમે સેફ થઈ જાઓ અને હા જી હા અને જસ્ટ બીજું એ કહેવાનું કે એવી જ રીતે જ્યારે ફાઇલ સબમિટ કરીએ જે ક્લેમ ડોક્યુમેન્ટ હોય છે એટલે આપણે એક વખત પોલિસી લઈ લીધા બાદ જે આપણે ઇન્ટિમેટ કર્યા બાદ જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાની વાત આવે તો એમાં એવું હોય છે કે ક્લેમ ફોર્મ છે એનું એક આખું એક ચોક ચેકલિસ્ટ આપવામાં હોય છે અને એ ક્લેમ ફોર્મની સાથે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ આપવાના હોય છે જે મિનિમમ જે ડોક્યુમેન્ટ્સ હોય છે મેડિક્લેમમાં જેમ કે હોસ્પિટલ બિલ છે ડિસ્ચાર્જ કાર્ડ છે મેડિસિન બિલ છે એનું પ્રિસ્ક્રિપ્શન લેબ રિપોર્ટ એનું પ્રિસ્ક્રિપ્શન અને પોલિસી કોપી ને ફર્સ્ટ કન્સલ્ટેશન લેટર આટલું એક મિનિમમ ડોક્યુમેન્ટ્સ આપવાનું રહેતું હોય છે અચ્છા તો ટૂંકમાં પણ આમાં 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 એજન્ટ તો ચોક્કસ મદદ કરી શકે એમ છે ભવ્યભાઈ યસ જી બિલકુલ ભવ્યભાઈ તમે અમારા કાર્યક્રમમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને મેડિક્લેમ વિશે જે માહિતી આપી કારણ કે તમારી સાથે વાત કર્યા પછી તો ખરેખર એવું લાગી રહ્યું છે કે હજી મેડિક્લેમ ને હેલ્થ પોલિસી જે છે તેના વિશે હજી ઘણું બધું જાણવા જેવું છે અને જેટલું જાણીએ તેટલું ઓછું કારણ કે કે છેવટે તો આ બધી જાણકારી જ આપણને ભવિષ્યમાં કામમાં આવવાની હોય છે છેલ્લી ઘડીની દોડા દોડી જે હોય છે તે નથી હોતી ખાસ કરીને તેમણે જે નોમિનીને વાત કરી તે બહુ મહત્વનું છે લોકો બેંકમાં પણ ઘણી વખત નોમિની કરાવતા ભૂલી જતા હોય છે તો ભવેભાઈ તમે અમારા કાર્યક્રમમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને જે માહિતી આપી તે બદલ અમે આપના આભારી છીએ થેન્ક યુ આભાર તો જોઈને દર્શક મિત્રો ભવ્યભાઈ આપણને ખૂબ જ સુંદર માહિતી આપી મેડિક્લેમ વિશેની કારણ કે જો મેડિક્લેમ તમે લઈ લેશો તો ચોક્કસપણે તમને તો મદદ થશે પરંતુ તમારા પછી ન કરે નારાયણ પણ તમારા પછી તમારા જે કુટુંબીજનો છે ખાસ કરીને તેમણે જ્યારે છેલ્લે નોમિનીની વાત કરી તો નોમિની તો દરેક જે પોલિસી હોય છે તેમાં કરવું અચૂક હોય છે અને કરવું જોઈએ જો નોમિની હશે તો ભવિષ્યમાં તમારા કુટુંબીઓને હેરાન થવાનો મોકો નહીં મળે તો દર્શક મિત્રો હાલ કે ટીવીની આ વિશેષ રજૂઆત રહી ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો Namaskar.